કેમ છો દોસ્તો, હું છું સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી. રેડિયો સિટી 91.1 FM પર મારા શો મન કા રેડિયોમાં આપનું સ્વાગત છે. દોસ્તો, ઘણીવાર આપણે નિરર્થક સામાજિક પ્રેશરથી પીડાતા હોઈએ છીએ અને આપણે આપણો આત્મવિશ્વાસ ખોઈ બેસીએ છીએ. જેમ કે દેખાવમાં જાડા કે ઠીંગણા હોવું, ઇંગ્લિશ બોલતા ન આવડવું કે પછી બીજાની સરખામણીમાં ઓછા પૈસા હોવા, આવા માની લીધેલા પોઝિશનમાં પડેલા પંચરોને કેવી રીતે દુરસ્ત કરાય એની આજે વાત કરીએ. ડોક્ટર, હું એક ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનર છું. મારી પ્રેક્ટિસ પણ સારી ચાલે છે. છેલ્લા 3 વર્ષથી રેગ્યુલર જીમ કરું છું, રોજે ચાલવા જઉં છું, સોલિડ ડાયટિંગ કરું છું, પણ મારું વજન ઉતરતું જ નથી. મારા ગ્રુપમાં બધા મને જાડી પાડી કહીને ચીડાવ્યા કરે છે. મને પોતાને મારા વજનનો વાંધો નથી, પણ આ બધા લોકોની કમેન્ટ્સથી હવે હું ત્રાસી ગઈ છું. બોડી શેમિંગ સામે સાયકોલોજીકલ સ્ટ્રેન્થ કેવી રીતે મેળવું? દોસ્તો, એ યાદ રાખો કે બોડી શેમિંગ આજકાલ સોશિયલ ક્રાઇમ જેવી ખરાબ બાબત ગણાય છે. દરેક વ્યક્તિનું જીનેટિકલ બંધારણ અને લાઇફસ્ટાઇલ જુદા જ હોય છે. નિશંકપણે પ્રમાણસર વજન સ્વાસ્થ્ય માટે હંમેશા ઇચ્છનીય જ છે, પણ જો ઓવરઓલ ફિટનેસ બરાબર હોય તો બહુ ચિંતા કરવા જેવું નથી. આજકાલ પાતળા હોવું એટલે જ સ્વરૂપવાન હોવું એવી ગેરમાન્યતા ટીનેજથી જ મનમાં ઘર કરી જાય છે. પાતળા કે જાડા ગમે તે હો, પણ હેલ્ધી હોવું વધારે જરૂરી છે. અને એ ખાસ યાદ રાખવું કે વ્યક્તિ પોતાના કામથી ઓળખાય છે. જે લોકો તમને શરમ ફીલ કરાવે એ સાચા મિત્રો ન હોઈ શકે, સિવાય કે તમે કોઈ ગંભીર ખરાબ કામ કર્યું હોય. આવા નેમ કોલિંગ કરતા અને ટીકા કરતા ચોખલિયા સોશિયલ ક્રિમિનલોથી ડરવાની જરૂર નથી. સારું કામ અને યોગ્ય વર્તન પર કોન્ફિડન્સ આધારિત હોય તો જ એ સાચો આત્મવિશ્વાસ છે. દોસ્તો, ઘણીવાર આપણે નિરર્થક સામાજિક પ્રેશરથી પીડાતા હોઈએ છીએ અને આપણે આપણો કોન્ફિડન્સ ખોઈ બેસીએ છીએ. જેમ કે દેખાવમાં જાડા હોવું, ઇંગ્લિશ બોલતા ન આવડવું કે પછી બીજાની સરખામણીમાં ઓછા પૈસા હોવા, આવા માની લીધેલા લો કોન્ફિડન્સમાંથી નીકળવા શું કરવું તેની આજે વાત કરી રહ્યા છીએ. ડોક્ટર, મારી ઉંમર 20 વર્ષ છે. મારું સ્કૂલિંગ ગુજરાતી મીડિયમમાં થયું છે. હું ફિઝિયોથેરાપીના છેલ્લા વર્ષમાં છું. મારા બીજા ફ્રેન્ડ્સ કડકડાટ ઇંગ્લિશ બોલે છે. મને એ લોકો બોલે એમાં સમજણ તો પડી જાય છે, કોલેજમાં લેક્ચર્સમાં પણ સમજાય છે, પણ હું ઇંગ્લિશ એવી કડકડાટ રીતે નથી બોલી શકતો, એ મને ખૂંચ્યા કરે છે. મેં આના માટે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસીસ પણ કર્યા, પણ તેમ છતાં મને બહુ લઘુતા ગ્રંથિ લાગે છે. આ દુનિયામાં ઇંગ્લિશ નહીં આવડે તો મારી વેલ્યુ શું રહે છે? દોસ્તો, ઇંગ્લિશ બોલતા આવડવું એ આજના જમાનાની અગત્યની જરૂરિયાત ચોક્કસ છે, પણ એ ન આવડે તો કોઈ જીવન મરણનો પ્રશ્ન નથી થઈ જતો. આમાં લઘુતા ગ્રંથિ અનુભવવાની જરૂર નથી. તમને ખબર છે, દુનિયામાં સૌથી વધુ ચાઇનાની મેન્ડરિન ભાષા બોલાય છે. એ પછી બીજો નંબર સ્પેનિશ ભાષાનો આવે છે, અને ઇંગ્લિશ તો છેક ત્રીજા ક્રમે આવે છે. અને જાણો છો ચોથા નંબરે વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? જી હા, એ છે હિન્દી. અહીંયા મૂળ વાત છે આત્મવિશ્વાસની. તમે જો તમારું કામ નિષ્ઠાપૂર્વક અને સફળતાપૂર્વક કરી શકો તો તમારી ભાષાનું ખાસ મહત્વ નથી રહેતું. માતૃભાષા કે રાષ્ટ્રભાષા સારી રીતે આવડે તો આપણે આપણા જ દેશમાં શરમ અનુભવવાની જરૂર નથી. યાદ રાખો, તમે જે ભાષામાં વિચારો છો એ જ ભાષામાં સારી રીતે અભિવ્યક્તિ કરી શકો છો, અને તમે કઈ ભાષા બોલો છો એના કરતાં શું બોલો છો તેનું મહત્વ હંમેશા વધારે છે. આપણે આગળ જોયું કે દેખાવને કારણે અથવા ઇંગ્લિશ નહીં બોલવાના કારણે કોન્ફિડન્સ ઓછો થઈ જતો હોય છે. એને સાયકોલોજીકલ સમજણથી કેવી રીતે વધારી શકાય તે આપણે જોયું. હવે જોઈએ કે આર્થિક રીતે નબળા હોઈએ અથવા બીજાની સરખામણીમાં ઓછા પૈસા હોય અને કોન્ફિડન્સ ઓછો હોય તો આવી સ્થિતિમાં આત્મવિશ્વાસ મજબૂત કરવા શું કરવું જોઈએ તે જણાવો. ડોક્ટર, આમ તો અમે ખાધે પીધે સુખી છીએ. પોતાનું ઘર, કાર અને બિઝનેસ બધું જ છે. પણ કોણ જાણે કે મને હંમેશા એવું લાગ્યા કરે છે કે અમારા ફ્રેન્ડ જેટલા અમે ફાઇનાન્શિયલી સદ્ધર નથી. એ બધા તો એટલી હાઈફાઈ લાઇફસ્ટાઇલ જીવે છે કે મને અંદરથી બીક લાગે છે કે અમે ક્યાંક ગ્રુપમાંથી બહાર તો નહીં ફેંકાઈ જઈએ ને. એ લોકોને એમની ફોરેન ટૂર્સની FB અને ઇન્સ્ટા પોસ્ટ પર ખૂબ લાઇક્સ મળે છે. મને સતત ફાઇનાન્શિયલ ઇન્સિક્યોરિટી કોમ્પ્લેક્સ અનુભવાય છે. શું કરવું જોઈએ? દોસ્તો, આવી આર્થિક કાલ્પનિક લઘુતા ગ્રંથિ અત્યારના કોમ્પિટિટિવ સમયની દેન છે. પોતે પોતાનું જીવન યોગ્ય રીતે જીવી શકતા હો તો બીજાનો મહેલ જોઈને પોતાનું ઘર બાળી ન નખાય. અને આ બળતરા ખરેખર મનની જ છે. જ્યારે આવી રીતે સતત સરખામણી થાય ત્યારે સ્ટ્રેસ અને ડિપ્રેશન ઉભા થાય છે. દરેક વ્યક્તિનું પોતાનું આગવું, અંગત અને વિશિષ્ટ મહત્વ હોય છે. એ વાત સાચી કે આજકાલ પૈસાની ખૂબ બોલબાલા છે અને એની જરૂરિયાત પણ છે, પણ એનો અર્થ એવો પણ નથી કે એ જ સર્વસ્વ છે.
જે લોકો માત્ર પોતાના બેંક બેલેન્સને જ પોતાનું ક્વોલિફિકેશન અને ક્વોલિટી માનતા હોય એમની માનસિકતા અધૂરી છે અને પ્રશ્નચિહ્નવાળી છે. અને એવા આર્થિક શો ઓફ વાળા લોકો મિત્રો હોય કે ના હોય ખાસ ફરક પડવો જોઈએ નહીં. મિત્રતા વ્યક્તિગત ધોરણે હોવી જોઈએ, આર્થિક ધોરણે નહીં. બીજા સદ્ધર હોય તો એમાં પણ ખુશ થઈ અને સ્વતંત્ર રીતે પોતે પોતાના માટે સદ્ધર થવા વધુ પ્રયાસ કરવા જોઈએ, માત્ર દેખાડા માટે નહીં. એ હંમેશા યાદ રાખજો, સાચા મિત્રો ખોટા કારણોથી ક્યારેય દૂર થઈ જતા નથી. તો દોસ્તો, રેડિયો સિટી 91.1 FM પર હું સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી તમને મળું છું નેક્સ્ટ ટાઈમ આવા જ એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સા અને તેના સાયકોલોજીકલ સોલ્યુશન સાથે. ત્યાં સુધી મારા બધા એપિસોડ ફરીથી સાંભળવા માટે યુટ્યુબ પર લોગ ઇન કરીને સર્ચ કરો ડોક્ટર પ્રશાંત ભીમાણી મનકા રેડિયો, અને એપિસોડના કમેન્ટ સેક્શનમાં જઈને તમારા પ્રતિભાવો કે પ્રશ્નો મને જણાવો. સો બી હેપી એન્ડ કીપ સ્માઇલિંગ. ફરી મળીશું, આવજો.